મળતી માહિતી પ્રમાણે ધારી ગીર પૂર્વના વીરપુરમાં આવેલા બજારમાં એક જ સિંહે ગાયનો શિકાર કર્યો હતો। લોકોની હાજરીમાં જ સિંહ મારણને આરોગી રહ્યો હોવાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। લોકોની વધતી ભીડ અને બૂમાબૂમથી સિંહ ગભરાયો હતો અને તે જંગલ તરફ ભાગ્યો હતો। જંગલમાં સિંહ કોઈ પ્રાણીનો શિકાર કરે તેવા દ્રશ્યો બનવા સ્વાભાવિક છે, પરંતુ લોકોની હાજરી વચ્ચે સિંહ ગાયનો શિકાર કરે એવી ઘટના ભાગ્યે જ બને છે। આવો જ એક કિસ્સો વીરપુરની બજારમાં સર્જાયો હતો, જ્યાં એક સિંહ બજાર વચ્ચે જ ગાયનો શિકાર કર્યો હતો। અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ। રાજકોટમાં બાઇક ચાલક યુવકને કચડી નાખતા ટોળાએ ટ્રકને સળગાવી નાખ્યો, જોઈએ રિપોર્ટ। બાઇક ચાલકને યુવકને કચડી નાખતા ટોળાએ ટ્રકને સળગાવી નાખ્યો। રાજકોટ શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડી પાસે રવિવારે રાત્રે પૂરપાટ ઝડપે નીકળેલી ટ્રકે બાઇકને ઠોકરે લેતા બાઇક ચાલક પર પરપ્રાંતીય યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું। ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકોએ ટ્રકને સળગાવતા નાસભાગ મચી ગઈ હતી। સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ચાલકે યુવકને કચડી નાખ્યો। રાજકોટ તરફથી ગોંડલ તરફ જઈ રહેલી ટ્રક શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડીના જૂના જકાત નાકા પાસે પહોંચી હતી, ત્યારે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બાઇકને ઠોકરે લીધું હતું। ટ્રકની ઠોકરથી બાઇક ચાલક યુવક રસ્તા પર જ ફંગોળાયો હતો અને તેના પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। ટ્રક સળગાવતા થોડીવાર માટે માહોલ તંગ બની ગયો હતો। પૂરપાટ ઝડપે નીકળેલી ટ્રકની ઠોકરે યુવકનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। રોષે ભરાયેલા લોકોએ ટ્રકને કાઢી ચાંપી દીધી હતી। રસ્તા પર જ ટ્રક સળગાવાતા થોડીવાર માટે વિસ્તારમાં માહોલ તંગ થઈ ગયો હતો। બનાવની જાણ થતાં
આજીડેમ પોલીસ સ્ટેશનના PSI સોલંકી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડે સ્ટાફે પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી. પોલીસે તપાસ કરતા અકસ્માતનો ભોગ બનનાર મૂળ યુપીનો સોનુ શમસુદ્દીનભાઈ પઠાણ હોવાનું ખુલ્યું હતું. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. આદિપુર ખાતે ઘરની બહાર પાર્ક કરેલી બોલેરો કારની થઈ ચોરી, જોઈએ રિપોર્ટ. આદિપુરમાં 3 લાખની બોલેરો જીપ હંકારી જતા નિશાચરો. ગાંધીધામ તારીખ 18 જોડિયા શહેર આદિપુરના વોર્ડ 4A વિસ્તારમાં એક મકાન પાસે પાર્ક કરાયેલી રૂપિયા 3 લાખની બોલેરો કેમ્પર જોઈ શખ્સો ચોરી ગયા હતા. આદિપુરના વોર્ડ 4A પ્લોટ નંબર 127માં રહેતા દિનેશભાઈ ભવાનજી સોલંકીની જીપ કોઈ શખ્સો તફડાવી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેમણે ગત તારીખ 10-12ના રાત્રે 11 વાગે પોતાના ઘર પાસે જીપ નંબર GJ12AY0455 ગાડી પાર્ક કરી હતી. આ દરમિયાન કોઈ શખ્સોએ ગમે તે રીતે જીપનો દરવાજો ખોલી તેને ચાલુ કરી નાસી ગયા હતા. રૂપિયા 3 લાખની ચોરીના આ બનાવ અઠવાડિયા અગાઉ થયો હતો, પરંતુ ગઈકાલે પોલીસે ચોપડે ચડતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. અહેવાલ આશા પ્રજાપતિ સાથે એબીજી ન્યૂઝ ગાંધીધામ. રાજકોટમાં દારૂડિયાના ખેલ બાદ કાર્યવાહી, દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી, જોઈએ રિપોર્ટ. રાજકોટમાં દારૂડિયાના ખેલ બાદ કાર્યવાહી, દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી. રાજકોટ શહેરમાં દારૂનું દૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે. મુખ્યમંત્રીના જ શહેરમાં દેશી દારૂના હાટલાઓ ધમધમી રહ્યા છે. 2 દારૂડિયા જાહેરમાં દારૂ પીને ખેલ કરી રહ્યાના બનાવ બાદ પોલીસ હરકતમાં આવી હોય તેમ 24 કલાકમાં 1 ડઝનથી પણ વધારે દેશી દારૂના હાટલાઓ પર દરોડા પાડ્યા હતા. દેશી દારૂ બનાવતા 21ની ધરપકડ, 639 લિટર દેશી દારૂનો કરાયો નાશ. રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોતના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસની ટીમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડી હતી, જેમાં 639 લિટર દેશી દારૂ, 955 લિટર આથાનો નાશ કરવામાં આવ્યો હતો, તેમજ દેશી દારૂ બનાવતા 21ની ધરપકડ કરી હતી. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. પાલિકાની બેદરકારી આવી સામે. ભુજ હમીરસર નજીકની કોલોનીઓમાં 3 દિવસથી વહે છે ગટરના પાણી, જોઈએ રિપોર્ટ. ભુજમાં હમીરસર નજીકની કોલોનીઓમાં 3 દિવસથી વહે છે ગટરના પાણી. ભુજમાં વિકાસની હરણફાળ કરવાના દાવા સાથે થોડા સમય પહેલા જ હમીરસરને કાંકરિયા જેવા બનાવવાની જાહેરાતથી કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં 3 દિવસથી હમીરસર કિનારાને અડીને આવેલી કોલોનીઓ અને છતરડીવાળા તળાવની વચ્ચે આવેલા રસ્તા પર 4 જગ્યાએ ગટરના પાણી પૂરજોશથી વહી રહેવાને કારણે રીતસર જાણે વરસાદથી પાણી આવ્યું હોય તેવા પાણી ભરાયા છે અને હજી પણ પૂરજોશથી ગટરના પાણી વહેવાના ચાલુ છે. ત્યારે સુશોભિત એવા હમીરસરને કાંકરિયા બનાવવાના બદલે ગટરના પાણીથી દૂષિત થતું અટકાવવા સહિતની માંગ નગરવાસીઓ અને કોલોનીમાં રહેતા લોકોએ કરી હતી. નજીકમાં આવેલી કોલોનીઓની બહેનો અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે કંટાળી જઈએ છીએ, એટલી દુર્ગંધ આવે છે અને હાલ ગટરના ભરાવાથી રોગચાળાઓ અને મચ્છરના કારણે બીમારી વધી રહી છે. ભુજના હૃદયસમા હમીરસરમાં જો આમ અવિરત પાણી આવશે તો કેવી પરિસ્થિતિ થશે એ તો માત્ર વિચારવાની જ રહી. આ અતિ દુઃખદ જનક લાગે છે. હમીરસરના ભાગ એવા છતરડી તળાવમાં અનેક ટ્રસ્ટીઓ અને નગરજનો ફોટા પડવાની મોજ લે છે, તો રવિવારની રજા માણવાની પણ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. અનેક વખત આ તળાવ શૂટિંગ માટે પણ પસંદગી પામી ચૂક્યું છે અને હવે આવી દુર્દશા જોઈ લોકોના મનમાં શું ઉદ્ભવે છે તો સાંભળીએ તેમના જ શબ્દોમાં. અહેવાલ રમેશ દાંડી ગઢવી સાથે એબીજી ન્યૂઝ ભુજ. ભચાઉ શહેરની બજારના મુખ્ય વિસ્તારોમાં લોકો માટે વાઈફાઈનો પ્રારંભ, જોઈએ રિપોર્ટ. ભચાઉ નગરપાલિકા અને વાગડ સર્વાંગી વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
भचाउ શહેરની બજારના મુખ્ય વિસ્તારમાં લોકો માટે વાઈફાઈનો પ્રારંભ ભચાઉ નગરપાલિકાના સહયોગથી કેશલેસ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ જાહેર સેમિનાર વાગળ સર્વાંગી વિકાસ ટ્રસ્ટ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરણાથી તથા કુલદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભચાઉમાં સેમિનાર યોજાયો ભચાઉ શહેર તમામ બેંકના પ્રતિનિધિઓ વેપારીઓ અને શહેરીજનો હાજર રહ્યા હતા સાથોસાથ ભચાઉના જૂના બસ સ્ટેન્ડથી નવા બસ સ્ટેશન તેમજ મુખ્ય બજારોમાં વાઈફાઈનો પ્રારંભ કરાયો નગરપાલિકાના વેરા ભરવા માટે આ એપનું લોન્ચિંગ ઈ પેમેન્ટ પર ભાર મૂકવા અપીલ પણ કરવામાં આવી ભચાઉ પાલિકા અને વાગડ સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા શહેરને કેશલેસ બનાવવાના ભાગરૂપે બેંકના મેનેજરો દ્વારા વેપારીઓ અને શહેરીજનોને કેશલેસ અંગેની ગેરસમજ દૂર કરવા અને ફાયદાઓ જણાવવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કેશલેસ ઇન્ડિયાના અભિયાનમાં સહકાર આપવા અનુરોધ કરાયો આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી વિરેન્દ્રસિંહ જાડેજા ક્ષત્રિય સમાજ કચ્છ પ્રમુખ અને ચેરમેન અર્જુનભાઈ રબારી અનિરુદ્ધભાઈ દવે નગરપાલિકા ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ ઉર્મિલાબેન પટેલ ભાડા ચેરમેન વિકાસભાઈ રાજગોર વેપારી મંડળના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર જનકસિંહ જાડેજા તથા નગરસેવકોએ કેશલેસ ઇન્ડિયા સ્વચ્છ ભારત અંગે વક્તવ્ય આપ્યા હતા સેમિનારમાં સુધરાઈના એસટી ગોહા અને અશ્વિનભાઈ વ્યવસ્થા સંભાળી રહ્યા છે અહેવાલ હીરાલાલ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ ભચાઉ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ દેશમાંથી કાળો નાણું અને ભ્રષ્ટાચારને મુક્ત કરવા માટે જે નોટબંધી કરી અને જે ભારતના અર્થતંત્રને કેશલેસ કરવા અંગે જેઓએ રજૂઆત કરી તો તેના તરફ ડિજિટલાઇઝેશન તરફ જવા માટે 100% તેની પ્રાથમિક જરૂરિયાત છે તો તેને નજરે રાખતા દેશને ડિજિટલ બનાવવા પહેલાં શહેરને પણ ડિજિટલ બનાવવું જરૂરી છે તો અમે ભચાઉ નગરપાલિકા તથા બેંકના સહયોગથી આજે ભચાઉની મુખ્ય બજારને ફ્રી વાઈફાઈની સેવા ઉપલબ્ધ કરાવેલ છે તેના થકી શહેર અને શહેર બાદ રાજ્ય રાજ્ય બાદ દેશ એવી રીતે તમામ ડિજિટલ થશે અને જે કેશલેસ અર્થતંત્રની વાત છે તે ખરા અર્થમાં સાર્થક થશે જેતપુરમાં ભાદર ડેમમાં 5 દિવસથી મૃત રોજડાનું ગંદકીવાળા પાણીનું વિતરણ જોઈએ રિપોર્ટ જેતપુર ભાદર ડેમમાં 5 દિવસ થયા મૃત રોજડાનું ગંદકીવાળું પાણીનું વિતરણ જેતપુર સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ જે જેતપુર અને રાજકોટને પીવાનું પાણી પૂરું પાડે છે તે ભાદર ડેમમાં છેલ્લા 5 દિવસથી મૃત અવસ્થામાં રોજડું પડ્યું છે આ મૃત રોજડું પાણીમાં ને પાણીમાં રહીને ફૂલાઈ ગયું છે અને આજુબાજુનું પાણી ગંદકી કરી રહ્યું છે અને જે જગ્યાએ સંપ છે અને તે સંપમાંથી આ ગંદકીવાળું પાણીનું વિતરણ થવા લાગ્યું છે છતાં જેતપુર નગરપાલિકા કે રાજકોટના કોર્પોરેશનના સત્તાધીશો પાણી વિભાગના અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી અને હજુ જો કોઈ રોજડાના મૃતદેહને બહાર કાઢવામાં નહીં આવે તો આ રોજડાનો મૃતદેહ ફાટીને વધુ પાણી ગંદકી કરે તેમ છે અને આવા પાણી પીવાથી લોકોને માથે શું અસર થશે તે તો ભગવાન જ જાણે અહેવાલ કિશોર મારો સાથે એબીજી ન્યૂઝ જેતપુર ભુજમાં વિરામ હોટેલ ખાતે વડીલ વંદનાનો કાર્યક્રમ અને સહયોગ હોલમાં મહિલા મંડળને 80 વર્ષ પૂર્ણ થતા રંગારંગ ઉત્સવ યોજાયો જોઈએ રિપોર્ટ આજે વિરામ હોટેલ ભુજ ખાતે બંધુ ગ્રુપના સહયોગથી વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો તો બીજી બાજુ સહયોગ હોલ ખાતે છઠ્ઠી બારી મહિલા મંડળને 80 વર્ષ પૂર્ણ થતા રંગારંગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ભુજ વિરામ હોટેલ ખાતે 90 વર્ષીય કચ્છી કવિ ડોક્ટર પિંગલસિંહ બી ગઢવીનો વડીલ વંદના કાર્યક્રમનું આયોજન બંધુ ગ્રુપ અને પરિવારના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું 90 વર્ષ પૂર્ણ કરનારા ડોક્ટર ગઢવીએ 8 જેટલા ડોક્ટરોને તૈયાર કર્યા છે તો મેડિકલ ક્ષેત્રે પણ ઉજળી સિદ્ધિ હાંસલ કરી કંગી જેવા બાળકોના દર્દને દૂર કરવામાં અને શ્વાસની દવામાં ખૂબ જ સારી સફળતા મેળવી હતી 90 વર્ષની જેફ વયે પણ માનસિક જુવાન એવા ડોક્ટર ગઢવીનું ઉપનામ પાગલ છે અને તેઓએ કચ્છી કાવ્ય ક્ષેત્રે પણ ઉજળું નામ મેળવ્યું છે તેમની ખાસ પાગલની વાણી પુસ્તકથી સારી લોકયાના મેળવી છે અને આયોજનમાં છઠ્ઠી બારી મહિલા મંડળને 80 વર્ષ પૂર્ણ થતા રંગારંગ કાર્યક્રમ ડાન્સ નૃત્ય ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા
ગાયન વાદન અને સીવણ ક્લાસ ક્ષેત્રે પણ ઘણી બધી દીકરીઓને આ સંસ્થાએ તૈયાર કરી પગભર બનાવી હોવાની ખુશી સંસ્થાના પ્રમુખે કરી હતી. અશોકભાઈ હાથી નગરપાલિકા પ્રમુખ અને મધુકાંત આચાર્ય શિક્ષણ પ્રમુખે હાજરી આપી કાર્યક્રમ નિહાળી જરૂર પડે સાથ આપવાની વાત સાથે સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. તો આજે વિરામ ખાતે બંધુ ગ્રુપ અને સમાજના મોવડીઓમાં પૂર્વ સૌઝાલ પુષ્પદાનભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, ડૉક્ટર ફતેકરણ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, એડવોકેટ ખોડીદાન ગઢવી, જબરદાન ગઢવી, હિંમતબાન ગઢવી, વાલજીભાઈ ગઢવી, મોરારદાન ગઢવી, ભરતભાઈ ગઢવી વગેરે વડીલોએ સમાજ અને પરિવારના લોકો હાજર રહ્યા હતા. બંધુ ગ્રુપના આનંદાભાઈ ગઢવી, સાત્વિકભાઈ ગઢવી, આનંદન ગઢવી, રમેશદાનવી ગઢવી, ઘનશ્યામવી ગઢવી, મયુર ગઢવી વગેરે સભ્યોએ ગ્રુપ વતી વિશેષ સન્માન કર્યું હતું અને આભાર વિધિ આયદાન ગઢવીએ અને સ્વાગત પ્રવચન સાત્વિક ગઢવીએ કર્યું હતું. સંચાલન આનંદભાઈ ગઢવીએ પણ કર્યું હતું. અહેવાલ રમેશદાન ડી ગઢવી સાથે એબીજી ન્યૂઝ ભુજ. ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. 80 લોકોએ ચશ્માનો લાભ લીધો. પ્રાંતિજ તારીખ 18/12/2016 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ખાતે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 222 લોકોએ પોતાની આંખોની તપાસ ડોક્ટરી સેવાનો લાભ લીધો હતો. પ્રાંતિજના પોંગલુ ખાતે આવેલ એસજી પટેલ હાઈસ્કૂલ ખાતે સદવિચાર પરિવાર હિંમતનગર અને કૃષ્ણા સાર્વજનિક હોસ્પિટલ તથા જાયન્ટ ગ્રુપ પ્રાંતિજ અને પોંગલુના સંયુક્ત ઉપક્રમે મફત નેત્ર કેમ્પ યોજાયો હતો, જેમાં પોંગલુ ખાતે રહેલ ગ્રામજનોએ આંખોની તપાસ કરાવવામાં આવી, જેમાં 222 લોકોએ લાભ લીધો હતો, જેમાં ડોક્ટર કોમલબેન નાયક, ડોક્ટર જેમીનભાઈ બારોટ દ્વારા ડોક્ટરી સેવા આપવામાં આવી હતી, જ્યારે 46 જેટલા લોકોને મોતિયાના ઓપરેશન નેત્રમણી નાખીને કૃષ્ણા સાર્વજનિક હોસ્પિટલ હિંમતનગર ખાતે મફત સેવાઓ આપવામાં આવશે, જ્યારે 80 લોકોએ ચશ્માનો લાભ લીધો હતો. ત્યારે ડોક્ટર એન કે ડેરિયા, સુનિલ દાસજી મહારાજ, રમેશભાઈ પટેલ, પોગલુ સરપંચ વગેરે દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ પ્રાંતિજ. ગાંધીધામ બી ડિવિઝન ખાતે પવનલાલ ચંદમોર, કે જેમણે 3 ઈસમો વિરુદ્ધ જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી, જોઈએ રિપોર્ટ. ગાંધીધામ બી ડિવિઝન ખાતે ફરિયાદી પવનલાલ ચંદમોર, ઉંમર 55 વર્ષ, રહેનાર સેક્ટર 1, ગાંધીધામ. તેમણે આરોપી દિનેશ ચૌધરી, તેમની પત્ની બીનુ ચૌધરી રહેનાર બંને પંજાબ તથા વિનય ચૌધરી રહેનાર કોલકાતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ, જે મુજબ ગાંધીધામ ખાતે આવેલ પ્લોટ નંબર 65 સેક્ટર 1માં રહેતા ફરિયાદી પોતે નારાયણ કો પ્રાઇવેટ લિમિટેડના નામથી વ્યવસાય કરતા હોય અને પાર્ટીના મોકલાવેલ કોઈક બાબતે તેમના મેનેજર મારફતે વાત કરતા તેમની મેનેજર સાથે ફોન ઉપર ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા
ફરિયાદી રૂબરૂ આરોપીના ભાઈને આરોપી વિનય ચૌધરી કોલકાતા મુકામે મળેલ તો તેમણે ફરીથી પૈસા ભૂલી જવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી, જેથી ફરિયાદીએ ગાંધીધામ બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવી, જેની તપાસ ભગીરથસિંહ જાડેજા દ્વારા થઈ રહી છે. અહેવાલ હિતેન્દ્ર વણકર સાથે એબીજી ન્યૂઝ ગાંધીધામ. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાળવા ગામની તાળવા ગ્રામ પંચાયત સમરસ થતા સમગ્ર તાળવા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામજનો ગ્રામ પંચાયત સરપંચ હાજાભાઈ નાનાભાઈ ચારણ તેમજ સભ્યો સમરસ ગ્રામ પંચાયત તરીકે ચૂંટાઈ આવતા સમગ્ર તાળવા ગામમાં ખુશીનો માહોલ ફેલાયો હતો અને ગ્રામજનો ગ્રામ પંચાયત સમરસ થતા ડીજેના તાલે નાચી ઉઠ્યા હતા. જો કે હાજાભાઈ નાનાભાઈ ચારણ અગાઉ પણ તાળવા ગ્રામ પંચાયત સરપંચ તરીકે ચૂંટાયા હતા અને બીજી વાર સમરસ ગ્રામ પંચાયતમાં પણ ચૂંટાઈ આવતા હવે તેઓએ તાળવા ગામનો વધુને વધુ વિકાસ થાય તેવું કાર્ય કરવાનું જણાવ્યું હતું. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. અમારી ગ્રામ પંચાયત જ્યારે સમરસ થઈ છે ત્યારે પહેલી વાર તો અમારા ગ્રામ પંચાયતના તમામ મતદારોને મારા ખૂબ ખૂબ અભિનંદન છે, કારણ કે સમરસ મારા ગ્રામ પંચાયતના મતદારોએ કરી છે ત્યારે મને જે સેવા કરવાની તક આપી છે ત્યારે મારે અમારા ગામની અંદર અનેક પ્રશ્નો બાકી છે. ત્યારે એવા પ્રશ્નો બાકી છે કે ખેડૂતોને પાણીનો પ્રશ્ન છે, બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે કે રસ્તાઓનો પ્રશ્ન છે, સાથે સાથે બીજા આવાસના પણ પ્રશ્નો છે અને ઘણા બધા અનેક પ્રશ્નો કરવાના છે અને અમારા મતદારોની પ્રગતિ થાય અને અમારા મતદારોનો સારું એવો વિકાસ થાય એ માર્ગે હું જવા માગું છું અને અમારા સમરસના સમરસ થઈ છે ત્યારે અમારું ગામ પ્રગતિના માર્ગે જાય એવું મારો વિચારધારા છે. મારું નામ ચારણ હાજાભાઈ નાનાભાઈ. 120 દેશમાં કાર્યરત કંપની દ્વારા ભુજમાં દરરોજ 200 દર્દીઓ લે છે ફ્રી થર્મલ મસાજર પદ્ધતિથી રાહત. જોઈએ રિપોર્ટ. ભુજમાં જયનગર પાટિયાની નજીક નુગા બેસ્ટ વેલનેસ સેન્ટર દ્વારા દરરોજ 200 જેટલા દર્દીઓ થર્મલ મસાજર પદ્ધતિનો લાભ લઈ રાહતની સાંસ અનુભવી રહ્યા હોવાની વાત ખુદ દર્દીઓએ અમારી ટીમ સાથે વાત કરતા જણાવી હતી. આ ટ્રીટમેન્ટ લેવા માટે દૂર દૂરથી લોકો આવે છે. ટ્રીટમેન્ટ માટે આપનારા લોકોમાંથી ઘણા લોકોએ જણાવ્યું હતું કે કોઈ પણ ચાર્જ અહીં લેવામાં આવતો નથી અને ખૂબ જ રાહત મળે છે. કોઈ પણ પ્રકારના દર્દમાં આ પદ્ધતિ સરળ રીતે ફાયદાકારક નીવડી હોવાનો દર્દીઓ અને અહીંના સંચાલક શ્રી કનુભાઈ કોટકે પણ અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું. વધુ વાત કરતા શ્રી કોટકે જણાવ્યું હતું કે આ પદ્ધતિ બીજી તમામ પદ્ધતિથી જુદી છે, જે માત્ર બેડમાં જ ઓટોમેટિક થર્મલ મસાજર દ્વારા આપવામાં આવે છે. 37 મિનિટની આ ટ્રીટમેન્ટ કોઈ પણ જાતની આડઅસર રહિત છે. સ્વાસ્થ્ય માટે જાગૃત રહેતા લોકો માટે આ સરળ અને તદ્દન ફ્રી સેવા રૂપે ચાર્જ લીધા વિના સંસ્થા તરફથી કરવામાં આવે છે. અમારી ટીમ દ્વારા સેન્ટરની મુલાકાત દરમિયાન દર્દીઓ અને સંચાલક શ્રી કોટકે કરેલી વાતચીત સાંભળીએ. અહેવાલ રમેશ દાંડી ગઢવી સાથે એબીજી ન્યૂઝ ભુજ. ટીચરો રોકેલા છે, આ ટીચરો પહેલા અમારા ક્લાસીસ લઈ એ લોકોને સમજાવે છે કે આ બેડ ઉપર કઈ રીતે ટ્રીટમેન્ટ લેવી, તમને શું ફાયદા થશે, તમારી કરોડરજ ઉપર ક્યાં ક્યાં એના પોઈન્ટ મળે છે. આ કરોડરજુ જે 32 મણકાની બનેલી છે એ 14 પોઈન્ટમાં અલગ અલગ સારવાર આપે છે અને લોકોને સમજાવી અને ત્યાર પછી જ આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ અને લોકો બહુ જ સમજતા થઈ ગયા છે. આ જે કોઈ સરકારી કંપની નથી, આ તદ્દન પ્રાઇવેટ કંપની છે. આપણે આની અંદર જે આપણે જે કંઈ સંચાલન કરીએ, સંચાલક કયો હતો, સંચાલક અને જે આપણે અત્યારનો વ્યવહાર જે કરીએ છીએ એ બધી જ જવાબદારી અત્યારે ભુજ સેન્ટરની મારા પાસે છે. નખત્રાણા ખાતે વિદ્યાર્થીઓની બસને નડ્યો અકસ્માત, પરંતુ મોટી ઘાત ટળી. જોઈએ રિપોર્ટ. આજે સવારે રવા પરથી નખત્રાણા આવતા વિદ્યાર્થીઓની બસને મથલ ગુરુકુલ નજીક અકસ્માત નડ્યો હતો. સદભાગે કોઈ જાનહાની થઈ નથી.
અકસ્માતમાં થયેલા ગાડીઓના નુકસાનને કારણે ફોટા વોટ્સઅપ પર તરત જ આવી જતા વાલીઓમાં ચિંતા જાગી હતી। રવા પરથી વિદ્યાર્થીઓને લઈને બસ નખત્રાણા ઉમા સ્કૂલમાં આવી રહી હતી ત્યારે આજે સવારના ભાગમાં મથલથી આગળ ગુરુકુલની બાજુમાં ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેથી ગાડીઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું। પરંતુ સદભાગ્યે કોઈ વિદ્યાર્થીને તેમાં ખાસ ઈજા થઈ ન હતી। અકસ્માતના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, તો સગા સંબંધીઓ પણ ફોન અને મેસેજ દ્વારા પૂછતાછમાં લાગી ગયા હતા। સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી નથી। અહેવાલ રમેશ દાંડી ગઢવી સાથે એબીજી ન્યૂઝ ભુજ। રામપર ગ્રામ પંચાયતને સમરસ બનાવવા ગ્રામજનોએ અખંડિતતા કાયમ રાખવા સર્વેને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન। સરપંચ શ્રી ખીમાઈબેન લગધીર મણકા, ઉપસરપંચ શ્રી સીતાબેન ભરત મણકા, સભ્યશ્રીઓ મણકા પ્રવીણભાઈ સાયા, કોલી લક્ષ્મીબેન વાલા, વાઘેલા હરિબેન બીજલ, ગોઠી ગોમીબેન ધરમસિંહ, વાઘેલા જાનુબેન રામજી, મણકા લક્ષ્મીબેન મહેન્દ્ર, મણકા દિલીપભાઈ રાધા, શુભેચ્છક મણકા લધીરભાઈ કેશરભાઈ। તો દર્શક મિત્રો, સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો જોઈએ ફરી એકવાર। ભુજ એનસીબી ટીમના વધુ બે સફળ દરોડા, પશ્ચિમ કચ્છ વિભાગને જુગાર અને દારૂને પકડવામાં મળી સફળતા। ધારી ગીરના વીરપુરમાં સર્જાયા અકલ્પનીય દ્રશ્યો, લોકોની હાજરીમાં જ સિંહે કર્યો ગાયનો શિકાર। રાજકોટમાં બાઇક ચાલક યુવકને કચડી નાખતા ટોળાએ ટ્રકને સળગાવી નાખ્યો। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ। નમસ્કાર।